માંડવીના ટ્રાયબલ સબ પ્લાન કચેરીના પ્રાયોજન અધિકારીને વિવિધ માંગણીઓના મુદ્દે નવજીવન દક્ષિણ ગુજરાત કોટવાળીયા સંઘ દ્વારા આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. માંડવી મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીની ઉપસ્થિતિમાં કોટવાળીયા સંઘ દ્વારા આદિમ જૂથ અંતર્ગત 5 વીઘા જમીન, પશુપાલન માટે ગાય ભેંસ આપવા તેમજ રોજગારી માટે વાંસ આપવા અને આદિમ જૂથના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા સહિતના મુદ્દે પ્રાયોજન અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોટવાળીયા સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ સરકાર આવી એ પછી છે ને આગળ જે કોંગ્રેસ સરકાર હતી ત્યારે અમને છે ને 10% પ્રમાણે અમને યોજના મળતી હતી. હમણાં છે અમને એસટીમાં સમાયવા એ અમને ખબર નથી. એસટીમાં જો આદિમ જે થતું હોય ને અમારા પાસે જમીન નથી. હવે શું છે એ મોદી સરકારની યોજના એવી છે કે ખેડૂતને 7-12-8 નકલમાં એ લોકો છે ને 6000 રૂપિયા વર્ષે નાખતા છે. અમારા પાસે જમીન નથી તો અમને કંઈ જ ના, અમને તો કંઈ મળતું નથી તો અમને તો એ લોકો બહાર જ કાઢી નાખ્યા છે આદિમ જૂથને એમ. અને તમામ યોજના મંજૂર થાય એ યોજના બહાર વચેટિયા રહી સંસ્થા છે, અટલ સમિતિ છે, બરાબર છે, ભાજપના કાર્યકર્તા લઈને જતા રહે. 800 ખાતર એ લોકોએ હવે અમારા યોજનામાં 800 ખાતરની જરૂર છે. ખેતીમાં અમને તો હે ને પશુપાલન જરૂર છે, શિક્ષણની જરૂર છે, તાલીમની જરૂર છે, બરાબર જમીનની જરૂર છે. ને પછી છે ને એ લોકો છે ને 800 ખાતરનું તાલીમ કરાવે, બંબુવાસી તાલીમ કરાવે. અમે તો પૂર્વજો અમારા બાંસમાંથી ટોપલા બનાવતા જ છે, ટોપલા સુપડા સાબડી બધી બનાવતા જ છે. હવે એ લોકો ખોટા પૈસા એ લોકો છે ને 8-8 લાખ રૂપિયા ખર્ચો કરતા છે એટલે આવી રીતના ખર્ચો નહીં થાય એવી રીતના અમારો આ બધો કાર્યક્રમ હતો છે. 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે, પરંતુ જે આદિમ જૂથ પ્રિમિટિવ ટાઈપ જે કહેવાય એને જીવનમાં કશું પરિવર્તન નથી આવ્યું. એને જમીન નથી, એની પાસે રોજગાર નથી. એ જંગલમાં જઈને વાંસ કાપી લાવીને એને પરંપરાગત જે ધંધો છે વાંસનો વર્તન સાધનો બનાવવાના એ જ બનાવીને રોજગારી મેળવે છે એટલે એનું જીવવાનું અત્યંત દુષ્કર છે. એટલે સરકાર પાસે એવી માગણી છે કે 5-5 એકર એમને જમીન કુટુંબ દીઠ ફાળવવામાં આવે અને જે આદિમ જૂથના જે લાભો છે 90% સહાયના એ પણ 100% સહાય આપીને એનું જીવન ધોરણ ઊંચું આવે એવા સરકારે પ્રયત્નો કરવા જોઈએ એવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું. સરકાર આવ્યું છે ત્યારથી અમને કંઈ મળ્યું નથી. બધા માણસોના આગેવાન તરીકે અમે બધાના ફોર્મ ભરીએ પણ એ લોકો છે ને આપે જ નહીં. અહીંથી જ બધું એ બીજાને આપી દે ને કંઈ સ્ત્રીઓને કંઈ તાલીમ છે સીવણ ક્લાસ એ લોકો 2-3 વર્ષે લઈ આવ્યા પણ અમને તો કંઈ આપ્યું નહીં. એવું આપે તો અમે કંઈ જીવીએ, શેડી કાપીને જીવતા છે અમે. હા શેડી કાપીએ, જંગલ હમણાં જંગલમાં જઈએ પછી શેડીને ટાઈમે શેડી કાપીએ. એ લોકો કંઈ સહાય નહીં આપે તો પછી શું કરે, મુકરદમ પર પૈસા લઈને કાપવું પડે.